રાજકોટના 17માં ઠાકોર સાહેબ માધાતાસી જાડેજાના રાત તિલક વિધિનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. બપોર બાદ મંધાતાસિંહે વિન્ટેજ કારમાં બેસી ઢોલ નગારાના તાલમાં આશાપુરાના મંદિરે પહોંચ્યા હતા અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. બાદમાં પેલેસ ખાતે દેહશુદ્ધિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. માંધાતાસિંહ જાડેજા ત્યારે પોતાની કુળદેવીના દર્શને પહોંચ્યા ત્યારે તેઓએ કેસરિયો ધારણ કર્યો હતો. પોતાના પુત્ર જયદીપસિંહ જાડેજા સાથે કુળદેવી આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવી આજથી શરૂ થનાર સુપ્રસંગો કોઈપણ જાતના વિઘ્ન વગર પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી. તો સાથોસાથ હિન્દુ ધર્મમાં મંદિરની પ્રદક્ષિણાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તે જ પ્રકારે માંધાતાસિંહ જાડેજાએ પોતાના પુત્ર જયદીપસિંહ જાડેજા સાથે પ્રદક્ષિણા પણ કરી હતી. રણજીત વિલાસ પેલેસમાં આવતીકાલે 28મી જાન્યુઆરીથી 3 દિવસ રાજસૂય યજ્ઞ ચાલે છે. રાજસૂય યજ્ઞ માટે શ્રીધર યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. 50 બ્રાહ્મણો 3 દિવસ સુધી આહુતિ આપશે. રાજવી પરિવારના શાસ્ત્રીજી કૌશિકભાઈ ત્રિવેદીએ રાજસૂય યજ્ઞનો મહાત્મય સમજાવ્યો હતો. આજે આ માંધાતાસિંહ જાડેજાની દેહશુદ્ધિ 10 વિધિ સ્નાન વિષ્ણુ પૂજન પ્રાયશ્ચિત સહિતની વિધિ થશે. ભરત ભરડવા, ZSTV રાજકોટ.